पहला तो तमाम जेटला लोग एक एक रुपया थी लई लाखों ने लाखों रुपया सुधी 1.5 लाख रुपया सुधी पण लोकोए सेवा करी थी। ए बधाने बधाने हूँ जय श्री राम ने जय माता दी ने बधा ज भगवान ने तमे जे पण मानता होय ए भगवान ने हूँ प्रार्थना करूँ छूं के तमने जाजू आपे अने जेटली सेवाओ करी थी ए बधाने हूँ थैंक यू सो मच। नकर आ दुनिया में 10 रुपया पण कोई कोई ने नथी आपतो साहेब। एक विडियो ना माध्यम थी बचू बापाना खाता में आटला रुपया जमा थया बचू बापाए बधाने धरीने अने निस्वार्थ भावे जमाड्या छे। एवुं नथी के पैसा वापरी फना करी नाखा हो साहेब। हजू पण बैंक में एटला खाता में पैसा पड़ा है लोग ने जरूरिया है एटला जमाड़े बचू बापा जमाड़े અને આવા માણસને તો અમે ભગવાનભાઈ પ્રાર્થના કરી હતી કે આયુ જાજી દે જેથી કરીને અમે ઘર બાર વગર ના અમને ક્યાં જમવા જાય વાવ। કમલેશભાઈ ને રાજભાઈ આવ્યા, રાજભાઈ સાયકલ નો વીડિયો ઉતાર્યો ને મોટી બાપા ફેમસ થઈ ગયા। સ્વાગત છે તમારું નવા વિડિયો સાથે નવી મોજ સાથે। હું છું કમલેશ મોદી મોરબીથી। ભાઈ આજે તમને છે ને એક મસ્તીનો વિડિયો છે, કહેવાય કે આજથી અમે 2 વર્ષ પહેલાં વિડિયો બનાવ્યો હતો બચુ બાપા કા ધાબા, એની થોડીક હિસ્ટ્રી કરીએ તો આજે પહેલાં તો છે ને ખાસ એના માટે વિડીયો બનાવી રહ્યા છે કે બચુ બાપાને અનમોલ રત્ન મળ્યો છે સાહેબ। અમારા મોરબીનું ગૌરવ કહી શકાય અને અમારા ગુજરાતનું ને આપણા ઇન્ડિયાનું પણ ગૌરવ કહી શકાય। જે માણસ 40 રૂપિયામાં જમાડતા હતા આજથી ઘણા ટાઈમ પહેલાં, 40 વર્ષથી એ જમાડતા હતા, પછી 40 રૂપિયા કર્યા, પછી સાહેબ ફેમસ થઈ ગયા, પછી 20 રૂપિયામાં જમાડે છે। પહેલાં 5 થી 10 જણા લોકોને જમાડતા હતા, આજે 150 થી 200 જણા પણ વધારે અહીંયા આગળ જમતા હોય છે। કેવલ ને કેવલ 20 રૂપિયામાં કોઈની પાસે પૈસા ના હોય તો 10 રૂપિયામાં હાવ ના હોય તો સાહેબ હાવ ફ્રીમાં જમાડે છે। તો હું આજે છે ને તમને એક એમને જે અનમોલ રત્ન મળ્યો છે બચુ બાબા કા ધાબા, પહેલાં તો તમને ઘણા લોકો નવા આવ્યા હશે વિડીયો ના જોયો હોય તો પહેલાં યાર ખાસ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો પહેલાં ચેનલને, બાજુમાં 2 લાઇકોન દબાવી દો અને લાઇક કરવાનું પહેલાં ભૂલતા નહીં। પહેલાં બચુ બાબા કા ધાબા ક્યાં આવ્યું તમને બતાવી દો। આ રેલવે સ્ટેશન રોડ અમારો કહેવાય છે, રેલવે સ્ટેશન રોડ પાસે ત્યાં જે સુરજબાગ કહેવાય, સુરજબાગની બિલકુલ 12 ફૂટપાથ પારી જે કહેવાય છે ત્યાં આગળ બચુ બાબા કા ધાબા છે। અને આ વિડીયોની વાત કરું ને તો આજથી ઘણા ટાઈમ પહેલાં દિલ્હીવાળા બાબા કા ધાબાનો વિડીયો બધાએ મને કહેતા હતા કે કમલેશભાઈ તમે વિડીયો બનાવો વિડીયો, અમે ખરેખર જવાના હતા પણ પછી આ ટીમને મેં કીધું ભાઈ મારે એક અહીંયા આપણે મોરબીમાં જ બચુ બાબા કા ધાબા છે, આપણે ત્યાં જઈને વિડીયો બનાવી દો। અને મારી ટીમનો સપોર્ટ એટલો છે, રાજભાઈનો, દર્શનનો, બધાનો સપોર્ટ એટલો, તો રોનીનો, મારો જે ભાવે છે બધાનો સપોર્ટ, એટલે કે હું જે પણ કરું ને એ લોકો ના નહોતા પાડતા। નકર આવા વિડીયો બનાવો એટલે તમને ઘણા લોકોને એવું થાય કે ભાઈ આપણી ચેનલ નીચે વહી જશે, ડાઉન હોઈ જશે કે ભાઈ તમારી પાસે કોઈ કન્ટેન્ટ નથી પડ્યા તો તમે આવા વિડીયો બનાવો છો। અમે એ પરવા કર્યા વગર વિડીયો બનાવ્યો હતો અને એટલો બધો વાયરલ થયો, એટલા બધા સોશિયલ મીડિયામાં દરેક લોકોએ એટલો બધો શેર કર્યો હતો અને એટલો બધો પ્રોત્સાહન આપ્યું હતું સાહેબ, અમે ખૂબ રાજી થયા હતા કે આ વિડીયોથી અમને ઘણી બધી એક પ્લેટફોર્મ પણ મળ્યું હતું અમને। અને બચુ બાબા કા ધાબાની અંદર એમને પણ 18 થી 19 લાખ રૂપિયા સુધી પણ જમા થયા હતા, કોઈ ડોનેટ કર્યા, કોઈ રોકડા થઈ ગયા। આજે વધારે વાર નહીં કરું, બચુ બાબા કા ધાબામાં લાઈવ તમને બતાવી રહ્યો છું, ચાલો બજુ બાપા કા ધાબાની અંદર ત્યાં કઈ રીતના લાઈવ જમાડી રહ્યા છે એ તમને આજે બતાવીશ। જય સિયારામ બજુ બાપા, જય સિયારામ, આવો કમલેશભાઈ, આવો રાજભાઈ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાઈવ જમવાનું અવિરત ચાલુ ચાલુ હોય છે, ભાત દાળ હાલો આજે હે ને, અહીંથી ડાયરેક્ટ રોટલી કેમ કરવાની પછી અહીંયા ઉતલાવાની, જો અહીંયા મુખ્યમંત્રી ના હાથથી મને એવોર્ડ મળ્યો। શું વાત છે ભાઈ, ભાઈ ખૂબ રાજી થયા અમે, કારણ કે મોરબી વાળા બહુ રાજી થઈ ગયા કે તમે જિંદગી
લાઈફ આખી એમ થઈ ગયું કે ના હું જીવો તો હાટું જીવો એમ એમ ને હા આજથી જયારે બે વર્ષ પહેલા બજુ બાપા ખાલી તમે માનશો ની 5-7 જણા કે 10 જણા ને જમાડી શકતા જમાડી શકતા ને પાછા ધૂળ નહોતી અહીંયા બધું હા ધૂળ માં જમાડતો એટલે હાબરે યેની બજુ બાપા જમાડે રે અને આવા માણા ને તો અમે ભગવાન ભાઈ પ્રાર્થના કરી છે કે આયુ જાજી દે જેથી કરીને અમે ઘર બાર વગર ના અમે ક્યાં જમવા જઈએ વાહ 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 પૈસા નટલે તો સાધુ બાવા ના સાધુ દાળ ભાત શાક રોટલી છાસ બધું ગરમા ગરમ આપે આવું તો ક્યારે મીઠાઈ હોય ગુંદી ગાંઠિયા હોય આવું ઘરે નથી મળતું બાબા બહુ આ સેવા આપી રહ્યા છે સ્ટેશન રોડ ઉપર બહુ માણસોને ખબર આવે પીવરાવે ગરીબ માણસોવાળા પૈસા હોય ન હોય કોઈને કાંઈ કહેતા નથી એને પેટ ભરીને ખવરાવે આવું બધું ઘણું કરે છે ગૌરવ છે કે મુખ્યમંત્રીના હાથે એમને એવોર્ડ મળ્યો છે અને આમના બધાને જમાડતા રહે કમલેશભાઈ ને રાજભાઈ આવ્યા રાજભાઈ સાયકલ નો વિડીયો ઉતાર્યો ને મોટુ બાપા ફેમસ થઈ ગયા બધા ટોટલ જેટલા ન્યૂઝ ચેનલ છે જેટલા ન્યૂઝ પેપર છે બધા લોકોએ નોંધ લીધી ખાસ તો એમના ભણો આવો આવો ભાઈ અને જે ખરેખર સેવા આપે છે જય સિયારામ જય સિયારામ રોજ દાદાનું ટિફિન લઈને આવવાનું હો સાંજે સાચી વાત ને અને બજુ બાપા બધાને જમાડીને જમે બજુ બાપાને જમવાનો વારો 4 વાગે આવે 4-5 વાગે આ રોટલી બનાવીએ જો આજે આજે રોટલી બનાવવાની સેવાનો લાભ મળી રહ્યો છે હજુ તો હું આ શેકું નહીં મળે તો બાપા જો ખાલી આમ ધડાધડ આમ રોજ કેટલી 1000 રોટલી બની જાય બાપા હા એટલી થઈ જાય 1000 ઉપર થઈ જો તમે શાક જો આમ અંદર થી એવું મસ્ત ફીલ થતું હતું ને આપણે કોઈને આપણે મહિલા ન હોય એવી હસ્તી આપણે જોયા મુખ્યમંત્રી યારે આપણે વાત કરવી હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અને આ બાપા ને ડાયરેક્ટ એમ જોડે હતા મને જોડે જમવામાં હતા મને તો ઈ જોઈને મને તો આમ કેવે ને કે બહુ ગર્વ થાતું હતું કે ચલો આપણે જે કર્યું છે ઈ ખરેખર સાર્થક થયું છે અને ખરેખર નામ થઈ ગયું અને જે આ સુધી તમે જે વિડીયો ઉતાર્યો ને ઈ વિડીયોમાં તમને ક્યાંય વાંધો ન આવ્યો બચ્ચુ બાપા હા બસ ઈ બહુ મોટી વસ્તુ છે હા મોટી વાત કે બચુ બાપા કે મુખ્યમંત્રી પણ આપણા વિડીયો જોવે છે હવે બચુ બાપા આજે બીજું બતાવો આમાં ભાત જોઈ લ્યો પછી દાળ બચુ બાપા ની દાળ એવી જમાવટ ની જો દાળ કેવી રીતે બને ની બતાવે તમને જો ખાલી જે મોટા ફંક્શન માં વપરાતી હોય ઘણા જે કેટરર્સ ના લોકો છે લોકોને ખ્યાલ આવી જશે કે આ ડીશ કેવી હોય આ ડીશ ની ખાસિયત કે આમાં રસા નો ડાઘા નો બોલી સાદી ડીશ નથી હા એમ અડા કરી સંજીભાઈ એ જોયેલી ડીશો આપી હતી કે હજુ જોઈએ ડીશો અને વાટકી પ્લસ પછી એના પછી એકડી ઓટો કર્યો સુધારો કર્યો પ્લસ પછી સીસીટી કેમેરા પણ અહીંયા આવી ગયો રાજભાઈ સીસીટી કેમેરા બતાવો
એવું છે કે જે તમારે જો સેવા કરવી હોય તો સાહેબ સેવાવાળા વ્યક્તિ મોકલી દે સાહેબ, અને બાજુ બાપા હજુ પણ કોઈ જાતનું ઓલું કરેરા વગર લોકોને જમાડે છે. તમે જે જોઈ રહ્યા છો કે આપણું જમવાનું આવી ગયું છે, આ 20 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે, શાક આપે છે, દાળ આપે છે, ભાત આપે છે, રોટલી આપે છે, છાશ પણ આપે છે અને અથાણા પણ હોય છે. 20 રૂપિયા તો મફત કહેવાય ને, સેવા જ કહેવાય. કે બાપા બહુ સેવા કરે. કેવી સેવા કરે? શું વાત કરો? અમારા નર્મદા બેન જીવતા અને ખુદ ને બચ્ચી બાપા ને બે માણસ ને જશે બને હે. અને મેં બચ્ચી બાપા ને બહુ ખાધું, હું ખોટું નહીં બોલું. તેથી કેટલા જમાડતા? બચ્ચી બાપા મારા 15 રૂપિયા લે હે. અને હવે અત્યારે બસ અત્યારે 20 રૂપિયા બચ્ચી બાપા 5 રૂપિયા જોઈએ. નકર અત્યારે 20 રૂપિયા ગાંઠી આવે ન આવે. અને ગાંઠીમાં પુરી છે, ગાંઠીમાં પેટ ભરીને જમી ન શકાતું. અહીંયા પેટ ભરીને જમી અહીં જેટલું ખાવું હોય બચ્ચી બાપા ના જેટલું ખાતું. પછી હું તો ભાઈ આજે છે ને ભાઈ, હા જોઈ લ્યો આપણા સબસ્ક્રાઈબર ને થોડા આજે મેથી બટાકા બધું મિક્સમાં નાખ્યું છે. અહીંયા બચ્ચુ બાપાની દાળ બહુ મસ્ત છે. તમે આ રેસીપી આગળ જોઈ, રાજભાઈ તમને બતાવી કે બચ્ચુ બાપાની દાળ બનાવવાની રીત આખી અલગ છે. કોઈ જાતના કાંઈ મસાલા નથી નાખ્યા, નહીં ધાણા જીરું કે કોઈ વસ્તુ નહીં. પણ સાહેબ જે દાળની મીઠાસ છે ને સર, અહીં આવીને તમે હા રામનું નામ છે ભાઈ, હા ને વાહ. આ તો બધા સંતોના ઓલિયાના હાથની રસોઈ છે ભાઈ. અમને અમે બહુ નસીબવાળા છે કે અમને જમવા મળ્યું. અને અમારી ટીમ અને અમે એટલા બધા ખુશ છે કે અમને આ વિડીયો બનાવવાનો અમને લાભ મળ્યો. અને સાહેબ આવા વિડીયો હજુ પણ લઈને આવવાના છે, સેવાભાવી વિડીયો. હું એ છોકરાને ગોતો તો એ જ છોકરો, આ એ છોકરો નથી બીજો હે. તારે જમવાનું યાદ છે? ખાધું કે બાકી? બાકી ખાવું છે. શું ખાવું છે? શાક રોટલી ને ખાવું છે હે. ચાલો બેસી જાઓ, જાઓ અંદર વયા જાઓ. વાળા હવે હું આ છે ને બધું જમી લઉં રાજભાઈ. અને આ પ્રસાદીનો લાભ જેને મળે નથી મળે. તો હવે જમવા માટે પહોંચી જાજો. હું અહીંકડી છે ને મારો વિડીયો પૂરો કરું અને જમવાનું પૂરું કરું. ત્યાં સુધી તમે વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને બેક ટુ બેક સેવાના વિડીયો લઈને આવજો. આ મહિને એવા સેવાના વિડીયો લઈને આવવાનું છું કે તમે ખુશ થઈ જશો. બાકી મળશું મેળે કે મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેથી આ ધરતી ધરતી હરિયમ તો જે માતા જેવું જે મોર જઈ. અને આ એવોર્ડ નથી સાહેબ, એ અમારા માટે જીવ છે અને તમારા બધાનો જ એવોર્ડ છે આ રહ્યો.